सद्गुरु सर्व स्वरूपो अने धर्मिष्ठा बेनवती अने सर्व ज्योतनी बेनोवती अंतरना भाव नितरता जय स्वामीनारायण। आज आपणे परम पूज्य धर्मिष्ठा बेनना अमृत पर्व अने हीरक स्वरूप दर्शन आ युगल आनंद साथे भक्ति वंदना पर्वनी उजवणी करी रह्या छे। एनो आजे प्रथम दिवस छे तो सर्व स्वरूपोने आपणे भक्ति वंदना पर्वना स्वागत साथे बे चर्पण करीने आजनो कार्यक्रम शुरू करीए छीए। जेना जेना नाम बोलूं तेवो स्वरूपोने वंदन स्वरूपोने बे चर्पण करवा माटे पधारे एवी अंतरनी प्रार्थना छे। सौ प्रथम परम पूज्य दीदी बाने पूज्य दक्षाबेन जेठवा देवीबेन ने संगीताबेन पटेल जसुबेन ने भावनाबेन जेठवा पदुबेन ने रुजुबेन भरूची आ मुक्तो बेज अर्पण करवा पधारे। साथे साथे बीजा स्वरूपोना नाम बोलू छू तेवो पण तैयार रहे। पूज्य मधुबेन सिंह ने अनुराधाबेन पूज्य दयाबेन ने उर्वशीबेन दलवाड़ी पूज्य शोभनाबेन ने हिनाबेन व्यास हंसाबेन गुणातीत ने वीणाबेन झालावाड़िया हेमाबेन भट्ट ने रीटाबेन झालावाड़िया जयूबेन ने शांतिबेन झालावाड़िया तरुबेन ने रीनाबेन मायाबेन ने उर्मीबेन जेठवा अने मनीबेन ने ईलाबेन झालावाड़िया बे चर्पण करी तेमनो स्वागत करी आ पर्वनी उजवणीनी प्रार्थना धरी रह्या छे। Happy
बंदे पधारो तो स्वागतम फरियाद रहित निराशा रहित बिन शर्ती उत्साही ना कोई पसंदगी अने ना कोई बांध छोड़ ना कोई संकल्प एवं अनादिनु स्वरूप दर्शन जेनु आजे आपणे स्मरण करीने एमना जेवी भक्ति करवा प्रार्थना करीशू तो ए प्रार्थना सर्वप्रथम गुरु हरि पप्पा जी महाराज ना चरणे आपणे धरी रह्या छे आपणा सौ वती ए चरण वंदना डॉक्टर थीराबेन करशे तेमना भजनना शब्दो छे चरण तारा पखाड़ू प्यारा रचयिता छे दिव्याबेन पटेल डॉक्टर थीराबेन एकला
धन्यवाद हीराबेने आपणने स्थिर करी दीधा। ए स्वयं कथक विशारद कलाकार छे, स्कूलों में पण कोरियोग्राफर छे। ज्यारे ज्यारे एवा कोई ओकेजन होय त्यां कोरियोग्राफी करे छे ने फिजियोथेरापिस्ट छे। तो एमनी आटली बधी कारकिर्दी गुणातीत समाज माटे वपराई तो एमने अनंत अनंत धन्यवाद धन्यवाद धन्यवाद। ભાવ સમંદર ઉછળતા નૃત્યની લહેરો સાથે ગુરુહરિના ચરણ પખાળી સ્વાગત કર્યું। હવે ગુરુહરિ પપ્પાજીના ચરણારવિંદ સ્વરૂપ ધર્મિષ્ઠાબેનના સમર્પિત જીવનથી જે પ્રેરણા આપી રહ્યા છે તેમને પ્રાર્થના ભાવે સ્વાગતીએ। શબ્દો છે મસ્ત તન મન, રચયિતા છે હરણાબેન દવે, કલાકાર છે વેદિકાબેન। ધામ ચડી નુરે આવે ભલે જે આવે તે તનમાં
धन्यवाद વેદિકાબેન ને, ખૂબ ધન્યવાદ મેના દર્શન આપણને કરાવ્યા. હવે ધર્મિષ્ઠાબેનના ચિદાકાશી જીવનને ઉર્મીબેન જેઠવાની જે ભાવના હતી તેને પદ્યમાં સ્મૃતિબેન દવે રચનામાં વર્ણવી છે. તે સ્વરૂપ લક્ષી ધ્યેય લક્ષી તારું જીવન પ્રભુ અર્થે તે નૃત્યમાં દર્શન કરાવે છે. સ્તુતિબેન નડિયાદ તેઓ પણ કથકના નૃત્યકાર છે. તેમની નૃત્યકલા ઠાકોરજીને સ્વરૂપોને ચરણે ધરી રહ્યા છે. ધર્મિષ્ઠાબેનના જીવનનું મહાત્મ્ય પ્રભુ અર્થે રે. ઓ સ્વરૂપ લક્ષી ધ્યેય લક્ષી તારું જીવન પ્રભુ અર્થે રે. ચિદાકાશી સદા તું રહે, ચિદાકાશી સદા તું રહે. સ્વરૂપ લક્ષી ધ્યેય લક્ષી તારું જીવન પ્રભુ અર્થે રે. ચિદાકાશી સદા તું રહે, ચિદાકાશી સદા તું રહે. ની
काशी सदा तू रहे, जीदा काशी सदा तू रहे। ચિદાકાશે પહોંચાડી દીધા ધર્મિષ્ઠાબેનની સમક્ષ, અને એ ચિદાકાશની સફરની હવે આપણે વિશિષ્ટ સ્મૃતિ માણી રહ્યા છે। હવે આપણે પરમ પૂજ્ય ધર્મિષ્ઠાબેનની આધ્યાત્મિક સફરનું દર્શન કરીશું, જેમાં સત્પુરુષની દ્રષ્ટિ અને તેમના સંકલ્પની શક્તિથી જીવની પ્રગતિ લીલા કેવી રીતે થાય છે। જય સ્વામિનારાયણ। શ્રીજી મહારાજના વારસદાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ થકી અક્ષર પુરુષોત્તમની ઉપાસનાના પાયા નંખાયા એવા સમયમાં હજાર જન્મે પણ ન પ્રગટે એવી ચૈતન્યમાં પરમ પૂજ્ય સોનાબાને પૃથ્વી પર પ્રગટાવી અપાર કૃપા વરસાવી। એમણે વિકટ સંજોગોમાં શાસ્ત્રીજી મહારાજને નિષ્કામ ભાવે સાથ આપી અભિપ્રાયની ભક્તિ કરી તેવા સોનાબાના સુપુત્ર પૂજ્ય કાંતિકાકા ને લલિતા કાકીને ત્યાં આનંદપુરા ગામમાં 1946ની 12મી એપ્રિલે દિવ્ય રત્ન પ્રગટ્યું એ આપણા પરમ પૂજ્ય ધર્મિષ્ઠાબેન। એકાંતિક મુક્તના સદગુણે બાળપણથી જ સેવાના પુણ્યને લૂંટતા લૂંટતા 16 વર્ષની ઉંમરે ભાદ્રણ શિબિરમાં ભગવાન ભજવાનું ધ્યેય નક્કી કર્યું ને ચૈતન્યનો રાસ બીમારીની કસોટી દ્વારા ધૂમ મચાવી રહ્યો। પણ એ જંગમાં દેહાતીત રહી સેજે ભંગ ન પડવા દઈ ધીરજ ધર્મ ને જ્ઞાનના બ્રહ્મસૂત્રે અખંડ ભગવાન ધારી લીધા એ માત્મ્ય દર્શનને પ્રસ્તુત કરીએ છીએ। ભક્તિ અનાદિની, ભક્તિ અનાદિની, ભક્તિ અનાદિની। જેમની ભક્તિ અનાદિની છે એમની સ્મૃતિ કથા ક્યાંથી શરૂ કરું? પ્રત્યક્ષ પ્રભુની નિષ્ઠા ભક્તિવાળા કુટુંબમાં જે પ્રગટ્યા એમણે નાનપણથી જ હરેક પ્રસંગે ધૂન ભજનનો જ લીધો આધાર। કિશોરી વયમાં જ્ઞાનકિત રહી સેવા ભક્તિ કરતા ખંભું નંબું એ જ રહ્યો આચાર। એવી નાની ઉંમરમાં શ્રીજી મહારાજના પ્રત્યક્ષ સ્વરૂપ યોગીજી મહારાજની સ્મૃતિની લીલા માણીએ। હું છું હાઈકોર્ટના પીવાના પાણીનું કેન। પપ્પાજીના ઈષ્ટદેવ યોગીજી મહારાજ જ્યારે મુંબઈ પધારતા ત્યારે તેમને આ કૂવાનું જ પાણી ફાવતું। એ ભક્તિ રતિભાઈ સોની
અને અમુભાઈ દરબાર કરતા, અને એ પાણી સોનાબાના ઘરે લલિતા કાકી ઉકાળતા ને પાણી ઠંડુ કરી કેનમાં ભરાતું, અને એ કેન ધર્મિષ્ઠાબેન ઉંચકીને પપ્પાજીની ગાડી સુધી પહોંચાડતા. ને યોગીજી મહારાજ જ્યાં હોય ત્યાં એ કેન પહોંચતું. આ ભક્તિભાવની નાનીશી સેવાના પ્રતાપે પપ્પાજીની દ્રષ્ટિ ધર્મિષ્ઠાબેન ઉપર પડી, અને એ સંકલ્પે યોગીજી મહારાજે કેસ હાથ ધર્યો, જેમાં અન્નાદિની ભક્તિ ગુંજી ઉઠી. સ્વામી મારું દિવ્ય જીવન બનાવો, અક્ષર ધામથી સાજ લઈને અવની ઉપર આવ્યા રે. સ્વામી મારું દિવ્ય જીવન બનાવો, ચૈતન્ય સામે તું જોતો જેના કાર્યો સર્યા છે તેના માટે નિરાકાર થવા હું માથું દિવ્ય સ્વરૂપના વિસારું રે. સ્વામી મારું દિવ્ય જીવન બનાવો. બાબુભાઈ, આ ધર્મિષ્ઠાની બીમારીનું કારણ તમે જ જાણો. આ છોડી બહુ સહન કરે છે. હવે હળવા હાથે મૈડાવો લઉજો. પપ્પા, ધર્મિષ્ઠાને એક આટકાનું ઓપરેશન કરે ત્યાં બીજી બાજુ ઉગે. કેટલા ઓપરેશન? 12 વર્ષમાં 13 ઓપરેશન થયા. શુદ્ધિકરણની આ કેવી રીત? બીજી શોધો ને. આવું કેવું રૂપાંતર? બોલ ધમી, તું શું કહે છે? પપ્પા, મારું પૂરું કરીને મૂકજો. મારે માથે હજાર હાથ વાળો અખંડ મારી રક્ષા કરે. મારે માથે હજાર હાથ વાળો અખંડ મારી રક્ષા કરે. એ જ્યારે બીમાર હતી ને, ત્યારે આઘાત થઈ. ધોખાવાદા નહીં, એને કેફ રક્ષા કરવાનો છે. તારે આ ગાતીથી ભજન, હા, એનું સ્પેશિયલ ભજન છે. એ ભજનનું રટણ અને મારું પૂરું કરીને મૂકજો એ મહાત્મ્ય અને કેફ રાખતા ધમીબેનની અનાદિની ભક્તિનો પ્રકાશ સૌના પ્રકાશમાં આવ્યો. એ સ્મૃતિ કથાનું શ્રવણ કરીએ. 1963માં બીમારી લીલા એવી કક્ષાએ વધી કે એ ટટ્ટાર ઊભા જ ન રહી શકે. એક બે વાર તો એવું થઈ ગયું કે ધર્મિષ્ઠાબેન રહેશે કે નહીં. તેવા વખતે આ કેસ હાથ ધરનાર યોગી બાપા ધમીબેનના ભાઈ મુકુંદભાઈને કહે, મુકુંદ, આપણે એને અક્ષરધામમાં લઈ જવી છે કે રાખવી છે? બાપા, એને સારું કરી દો ને. તો એવું કરીએ, તમે સાધુ થાવ તો એ સાજા થઈ જાય. હા બાપા, તો હું સાધુ થઈ જઈશ. આમ હેતમાં ને હેતમાં, લાગણીઓના ધોધમાં, ધમીબેનની બીમારીના નિમિત્તમાં ઘણા ચૈતન્યના ઘણા કામ થયા. એ મુકુંદભાઈ એટલે હરિધામના સાધુ પૂજ્ય માધવ જીવન સ્વામી. આમ સ્પષ્ટપણે દર્શન થાય છે
કે ધર્મિષ્ઠાબેનની ભક્તિ અનાદિની છે, એવી ભક્તિ મૂર્તિનો જય જયકાર હો. મૂર્તિ સુરત મૂર્તિ માત મેં પ્રવીણી સ્નેહ સુરત રુજુ હૈયે સમતાય ધારીણી ધર્મિષ્ઠાબેન નો હો જય જયકાર, ભક્તિ અનાદિ નો જય જયકાર. રૂબી રૂબી સાધુતા સુહી એવા સ્વરૂપ ને અનંત પ્રણામ હો. ધર્મિષ્ઠાબેન નો હો જય જયકાર, ભક્તિ અનાદિ નો જય જયકાર. રૂબી રૂબી સાધુતા સુહી એવા સ્વરૂપ ને ધર્મિષ્ઠાબેનની ભક્તિનો નિષ્ઠાનો જય જયકાર ગાતા એની ધખણા શું છે એ તો યાદ છે ને, કે એમની રગ રગમાં વહેતી ધખણા, કે મારું પૂરું કરીને મૂકજો. એટલે ભગવાનને તો રૂપાંતર કરવાની છૂટ મળી ગઈ, ને સામે અનાદિની ભક્તિ સ્વરૂપાનો કેવો સાથ. ઊંધા સૂઈ રહેવાનું, તેથી ઊંધા સૂતા સૂતા કથા વાર્તાની નોટ લખે. રોજની હજાર માળા કરે, ભજનો ગાય. પપ્પાજીએ દેવીબેન જેવા ગુરુ સાથે આત્મીયતા કરાવી હતી, એટલે ક્યારેક તેમને માટે કંઈક કંઈક નાસ્તો બનાવે. આટલો બધો ભાવ, પછી તો રાજીપો વરસે જ ને, એ કેવો, એ તો જાણો છો ને. જ્યાં પોતાનું સર્વસ્વ લૂંટાતું હોય, મનનું ધાર્યું ન થાય, કેવળ અમન જ થાય, સ્વના ભાવો ઘવાય, નાસીપાસ થઈ જવાય, પછી જીવનું શું ગજું. એ મરવાનું જ પસંદ કરે ને. 1965ની વર્સોવાની એ શિબિર દરિયા કિનારે થઈ. આ શિબિરમાં બધા જ બ્રહ્મ કિલ્લોલ કરતા હતા, ત્યારે હું મારા દેવતાને ઘોડેસવાર બની ગઈ. અમહિમાના વિચારોએ હક જમાવી દીધો. હું મારા પગ ઢસડે તેમ ત્યાં જવા લાગી. હું બીમારીમાં હતી, પણ મારું મન સાચું હતું. તે કહે, બસ હવે મરી જવું છે, દરિયામાં જઈને પડું. આ દરિયો સારો છે, તે મને સંગર્ષે. આ બાપાથી તો હવે તોબા. આ તે કેવું રૂપાંતર! કોઈનોય આધાર નહીં, કોઈ મારી સાથે બોલે નહીં, મારું બધું જ ખોટું. આ સ્વભાવ બાપા કાઢશે એવું લાગતું નથી, મારું પૂરું કરવાના જ નથી. આ આવી ગયો કિનારો. પણ સાકાર બ્રહ્મ ક્યાં નથી? જીવનું શું ગજું કે દરિયામાં પગ મૂકે. આ તો હતી ભક્તિ અનાદિની. અનુપમ ભાગ 1માં એમણે પોતે લખ્યું કે હું જાતે જ પાછી વળી ને મેં કહ્યું, હે બાપા, તારા સિવાય મારું કોઈ નથી, મને તું બળ આપ, તારો મહિમા સમજાવ, તારી બંસરી બની રહું,
તારે જેવો સૂર કાઢવો હોય તેવો કાઢજે. ને સ્વરચિત ભજનમાં સૂર વહ્યા. અંતર દ્રષ્ટિનું છે જીવન, એ જીવનમાં સમાયું દિવ્ય જીવન. કર ગરીને કહું સ્વરૂપ ઓળખાવતું. અંતર દ્રષ્ટિનું છે જીવન. આમ સાધકની ધીરજનો અંત આવે પછી સાધક જ પોતાની મેળે સ્વભજનથી પાછો વળે તેનું નામ ધીરજ, ધર્મ ને જ્ઞાન. ને ધર્મિષ્ઠા બેને ભજન ગાયું. તું છે જીદી એવો મચક ના મૂકતો, મચક ના મૂકતો, તારું ધાર્યું તું કદી ના ચૂકતો, કદી ના ચૂકતો. શુદ્ધ કરી રૂપાંતર કરી દે તારા જેવો તું એ કરે, તારા તે નામનો ડંકો રે વાગ્યો સર્વોપરી તું મનાય રે, સર્વોપરી તું મનાય રે. ને અનાદિની ભક્તિનો ડંકો વાગ્યો. બેને સંકલ્પ કરેલો કે હું સાજી થઈ જઈશ તો મા પૂજા કરવાની સેવા કરીશ, બીજી સેવા તો શું થાય. ને 1966 ગુણાતીત જ્યોતમાં મહાપૂજાની સેવા શાકની ટુકડીની સેવા અને દેવીબેનના સેવક. દેવીબેન બીમાર પડે ને ધમીબેન સાજા થઈ જાય. આ ધમી મારી સેવામાં હોય તો મારે કોઈની જરૂર ન પડે. રાત્રે જાગવું કરવું હોય તો શું ફાવે શું નહીં બધી રીતે એ મને સમજી શકે. ધમી, હવે તું જા માં પૂજા કરવા. સવી, તું રેવા દે, રેવા દે ને. ધમી માં પૂજામાંથી આવી ને મારા કપડાં ધોઈ લેશે. આમ મારાથી નહીં ધોવાઈ કરીને ગુરુને હોશિયાળા ન કરે. એકવાર દેવીબેનના સાડલાને સ્ટાર્ચ કર્યો, એ જોઈ દેવીબેન કહે, ધમી આ સાડલો પાછો પાણીમાં બોળી દે. તો એ જ દિવ્ય ભાવે મલકતા મુખે મહિમાથી પાણીમાં બોળી દે. આમ ગુરુનો રાજીપો મળતો જ રહ્યો. એકવાર શાકની ટુકડીમાં હે આજમોને
તાણો માળો તારા ગુણ લગાવા રે જય 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 યોગીરા ઓ જય 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 યોગીરા એ આણલા હું ક્યાંથી લાવું તારો મહિમા સમય રે જય યોગીરા ઓ જય 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 ધમીબેન હાથ બતાવો તો તમે સમારવાનું મૂકી દો આ સેવા બીજી બેન કરશે આટલા બધા હાથ છોલાય તેટલું તમારે નહીં કરવાનું આવો સેવા કરવાનો નિર્દોષ બુદ્ધિનો ધર્મ એ જ સ્વધર્મ માનતા સ્વરચિત ભજનનો સૂર વહ્યો માઈક ઇન્દ્રિય અંતકરણની બેડીમાંથી છૂટવું યોગીનો પ્રકાશ માનીને એમાં જઈ સમાવું આવા દોષો ટળાવનાર નહીં મળે આવા દોષો ટળાવનાર નહીં મળે આવા મહાત્મ્ય પપ્પાજીના પ્રકાશ બની ગરજું થઈ સેવા કરવી ને દિવ્ય ભાવ રાખી ખંભવું એ જ સ્વધર્મ માન્યો ને એના ડંકા વાગ્યા આહા આહા ધર્મ એ આદર્શ વર્તની નિર્દોષ બુદ્ધિ દિવ્ય ભાવનો સિંધુ વહેતો રે જય જયકાર અનુવૃત્તિની ભક્તિ કરજો થઈ કરે સ્વરૂપ નિષ્ઠામાં ભાવ પેર આવે ન લગી રે દાસત્વ ભાવે આશીષ સમર્પણ સહજ સરળ નિર્મલ જીવન ધર્મનિષ્ઠ ધર્મિષ્ઠા બેનનો જય જયકાર હો જય જયકાર હો પપ્પાજી કહેતા કે 1962માં ધમીએ શરૂ કર્યું ને 1971માં તો ધમી દેવી સ્વરૂપ બની ગઈ તોય પણ અંતરની પ્રાર્થના તો એક જ યાદ છે ને તમને બોલો બોલો એક સાથે મારું પૂરું કરીને મૂકજો ધન્યવાદ 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 પપ્પાજી તો એવું જ કહેતા કે બધાનું પૂરું થઈ ગયું પણ સાચા ગુરુ ને સંત હોય તે જ આ પપ્પાજીનું જ્ઞાન સમજે ને સમજાવી શકે એવા ધર્મિષ્ઠાબેનની રૂમમાં દેવીબેન પાસે આવતા નાના મોટા બધા ભક્તો ભેગા રહેતા પીડાને ભક્તિમાંની કોઈની પ્રકૃતિ ન જોતા સૌ સાથે હળીમળી આનંદ ને કથાવાર્તા કરતા સૌને પત્ર લેખનથી સમાગમ કરાવતા ને ખાસ પોતે પણ સાધક જ છે તેવું એ ક્યારેય ભૂલતા નહીં એ વાત કરો ને અરે એ વાત તો જેમણે જપયજ્ઞના હોલમાં ધમીબેનના એવા દર્શન કર્યા છે એ જ આપણને કહેશે શું વાત છે મને યાદ કરી મેં એક વખત ધમીબેનને બપોરે જપયજ્ઞના હોલમાં નીચે બેસીને ધૂન કરતા જોયા ને હું ચકિત થઈ ગઈ જરાક આગી પાછી થઈ ને સેવકને પૂછ્યું કે ધમીબેન નીચે બેસી શકે છે તો કહે ધમીબેન એટલે વચને વિધિ અને વચને નિષેધ એમને એક સૂચન આવ્યું કે આપણે આટલા ઓપરેશનનો જંગ જીત્યા પ્રાર્થનાથી તમે તાવ ઉડાડ્યા હવે આપણે અપંગ નથી રહેવું
નીચે બેસી શકવા જોઈએ ને એમણે એ સૂચન વર્તન બનાવી દીધું. વર્તન એ જ જ્ઞાન ને એમનું બ્રહ્મસૂત્ર એટલે ધીરજ ધર્મ અને જ્ઞાન. આત્મભાવે જીવવું સદા એક થઈ એક થઈ સૌને સ્વામી સ્વરૂપે જોવા દાસ થઈ એક મૂર્તિ છે સાધ્ય બીજું બધું છે ત્યાજ્ય ઓ શ્યામ ઓ શ્યામ સર્વસ્વ લઈ લે મારું કર ગરીને કહું સ્વરૂપ ઓળખાવ તું અંતર દ્રષ્ટિનું છે જીવન. અરે એટલું નહીં, પછી તો અમદાવાદ, મુંબઈ, રાજકોટ, માણાવદરના સેન્ટર પર જવાબદાર સદગુરુ તરીકે સેવા સોંપી તો આવન જાવન માટે સેવકને કહી દે કે સ્પેશિયલ જરૂરિયાતનું કંઈ કહેવાનું નહીં, જ્યારે જે ગોઠવે જે આપે તેમાં જ આપણી રક્ષા હોય. આવી સાધુતાની જાગ્રતતા એમના લોહીના બુંદે બુંદમાં વણાયેલી છે. એ જ બતાવે છે કે ભક્તિ અનાદિની છે. એવા વર્તનરૂપી સાધુતાના જ્ઞાનનો ધર્મિષ્ઠા બેનો જય જયકાર હો. બ્રહ્મરૂપ રહીને સેવા પર બ્રહ્મની કરે જ્ઞાન ગુણાદિ પ્રસરાવ્યું સમગ્ર નીજ તંત્રે જય જયકાર. પ્રભુ સંબંધે ભાવ સમંદર અંતરે છલકે સંકલ્પ જને બળ પૂરે ભક્તોના જીવને ભક્તિ અનાદિના તમે વારસો સૌમ્ય મૂર્તિ બ્રહ્મ ગુણ ધાર મહારાજે એક વતામત લખ્યું છે મધ્યના હાઈટમાં કબરી રાજાના વતામતમાં એટલે આવનાર હું છું મહારાજ પાસે રહીને જોયા કરું છું મારા ભક્તની ધીરજ માટે એને જ્ઞાનની કસોટી માટે અને પછી પાર ઉતારી દે જો એ ભક્ત ડાગી ના જાય મનુષ્યભાવ ના લાવે એ મસ્તીથી ધમીની માફક ભજા કરે સ્વરૂપ બનાવી દે ધમલી એમ જ બની ગઈ ઊંધી પડી જ રહે પણ ઓપરેશનો કરે ને પાછળ તો દુખતું હોય કે ના દુખતું હોય પાછળ બધું કાપ્યું હોય તે અને ડ્રેસિંગ કરે તો દબાઈ દબાઈને બધા કાઢે ડાક્ટર અને છોકરીએ હુંકારો નથી કર્યો એક વખતે ધીરજ બધી દે બે વખત રે ત્રણ વખતે ચાર વખત રે પાંચ વખત રે નવ વખત રે દસ વખત રે અરે તો બાર બાર વખત ધીરજ રહી કેટલી ધીરજ હશે એટલે હું ધીરજ ધર્મ ને જ્ઞાન ધર્મનિષ્ઠા કહું છું ધીરજ ધર્મ ને જ્ઞાન જ્ઞાન શું કે મારો વાલો કરી રહ્યો છે અમારા હિતકારી ને હેતકારી છે એવું માને જ્ઞાન અથવા સમજણ એ ધમીની પૂર્વની ડોસી જ હશે. અરે સજાન સ્વામી મહારાજની અરે અમારા ધર્મિષ્ઠા બેનની કઈ વાત થાય તેવી નથી, એમને તો અક્ષરધામની બધી જ કલા વર્ણીય છે. ધૂન, ભજન, મહાપૂજા, કથા વાર્તા,
કવિયત્રી, ડેકોરેશન કરવું, રસોઈ, શાક, પાણી, ભરતગૂંથણ, આ બધું અમે નજરે જોયું છે. જ્યારે બેનો પંચતીર્થી કરવા માણાવદર જ્યોતમાં પધાર્યા ત્યારે એમના ઉત્સાહનો પાર નહોતો. ઉતારાથી માંડી સ્વાગત, રાસ ગરબા, ભોજનની લેજત કરાવી, અમને દરેક સેવાના 100% માર્ક મળે તેવી તક લૂંટાવી, ત્યારે અમે તેમના દેહમાં થાક, આરામ, આવેગ કે ઉદાસીનતા, ચિંતા જેવું કંઈ જોયું જ નથી. એવા ધમીબેનને એવું થાય કે મારે માથે અનંત હાથવાળો રક્ષાનો કરનારો છે, એ બધું હિતમાં હોય તેમ પૂરું કરશે જ, એટલે એ હળવા જ હોય. ખરેખર હે ધમીબેન, અમારા માથે પણ તમે અને અનંત હાથવાળા ગુરુહરિ પપ્પાજી અખંડ રક્ષા કરે એવી પ્રાર્થના સાંભળજો. હં, અરે અરે અરે, એવી રક્ષા કરનારા પપ્પાજી તો પ્રાર્થના સાંભળે જ છે, એ વાતો આજે સંભાળવી જ પડે. કારણ એમનું કાર્ય જ એમને છત્રાયા કરે તેવું છે, બાકી છુપું રત્ન છે છુપું. જો એમની વાત કહું, માણાવદરમાં જાગૃતિભાભી રસિકભાઈ ઝાલાવાડિયાનું સરસ મોટું ખેતર, ત્યાં બોર નંખાવાનો હતો. તેમણે ખોદ્યું પણ પાણી ના આવ્યું. તે ધર્મિષ્ઠાબેન પાસે ગયા અને એમને ખેતરે લઈ ગયા ને કહ્યું, હવે જગ્યા બતાવો, બોર ક્યાં ખોદીએ તે જુઓ. આવ્યા ભાભી ધમીબેન સંગે ફરે જુએ, શોધે ભૂમિને સફળ બોરિંગ કાજ. આવ્યા ભાભી ધમીબેન સંગે ફરે જુએ, શોધે ભૂમિને સફળ બોરિંગ કાજ. જ્ઞાન ગરીબી ધરી સંકલ્પ સહિત, શોધી બતાવ્યું જલ સ્થાન. થોડે દીએ આવ્યા જ્યોતિબેન, બતાવી એ જ જમીન. ખોજ્યું ત્યાં તો જલનિધિ, ઉછળ્યા ધરવી દીધા ધમીબેને, એવો કર્યો ચમત્કાર. આવ્યા ભાભી ધમીબેન સંગે ફરે જુએ, કહ્યું એ ભૂમિએ સફળ બોર છે આજ. ધમીબેન કોટી પ્રણામ. હવે એવો મારો બીજો પ્રસંગ કહું. એકવાર અમારા ખેતરમાં શીંગનો પાક કરેલો ને અંદર જીવાત પડી. દવા છંટાવી પણ જીવાત કેમેય ન જાય ને જીવ કેમેય શાંત ન થાય. હાય રે, શીંગનો પાક બગડશે, કેટલું નુકસાન થશે. તેવા બળ્યા જળ્યા હૈયે હું ધમીબેન પાસે ગઈ. એ મહાપૂજા કરતા હતા. મેં મારું હૈયું ઠાલવ્યું કે હે ધમીબેન, કંઈક કરો, બહુ ચિંતા થાય છે. ખેતરમાં જીવાત પડી, તે હવે શીંગનો પાક નહીં થવા દે. ચાલો આપણે પ્રાર્થનાનો લેમ્પ ઘસીએ. સાક્ષાત ધામ ધામી મુક્તો સમક્ષે મહાપૂજા પ્રાર્થના કરીએ. પ્રત્યક્ષ રક્ષા કરો આ ખેતરે, જીવાત જાય પાક સુધરે, જીવાત જાય પાક ઉતરે. સ્વ
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. લે જાગૃતિ, આ જળ છાંટજે. પપ્પાજી, જ્યોતિબેન, મનીબેન રક્ષા કરશે જ. હું ધૂન કરીશ, તુંય કરજે. ને ત્રણ જ દિવસમાં બધી જીવાત જતી રહી. આ મા પૂજાના જળનો ને ધમીબેનના ભજનનો ચમત્કાર, અનાદિની ભક્તિનો સાક્ષાત્કાર, એવા ધર્મિષ્ઠાબેનને અગણિત નમસ્કાર. તો ચાલો એવી અનાદિની ભક્તિનો જય જયકાર ગાતા નાચતા એમના હીરક સાક્ષાત્કારે સ્વાગત કરીએ. ધીરજમાન ધર્મ નિશાન જ્ઞાનનું વહન વર્તનમાં હરિનું ધામ તમે સાક્ષાત સાધુતા તણાશીરતા તમે સાક્ષાત સાધુ તાતણા શિરતા
ધર્મિષ્ઠા બેન, આપનો પ્રાર્થના દીપનો એ પ્રકાશ ધીરજ ધર્મને જ્ઞાન સાકાર દર્શન કર્યું ધાર્યો ગુણાતીત ભાવ એવા સાધુતાના શિરતાજ અમ ભક્તિ વંદનાનો કરી સ્વીકાર અર્પો આશીર્દાન. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય. પરમ પૂજ્ય દેવી બેનની જય. પરમ પૂજ્ય ધર્મિષ્ઠા બેનના ભક્તિ વંદના પર્વની જય. જય જય. ખૂબ ખૂબ ધન્યવાદ 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 કલાકારોએ. ખરેખર ચિદાકાશમાં રહેતા ધર્મિષ્ઠાબેનની પ્રસન્નતા મેળવી. હવે આપણે એ પ્રસન્નતા ગુણાતીતની બેંકમાં મુકાઈ જાય એવા આશીર્વાદ સ્વરૂપો દ્વારા લઈશું. અને ખૂબ 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 ધન્યવાદ સ્મૃતિબેન દવેને કે જેણે ભક્તિ અનાદિની ધર્મિષ્ઠાબેનના એક એક પ્રસંગને આદર્શ રૂપે આપણી સમક્ષ છત્રાયા કર્યા. અને દક્ષાબેનને પણ ખૂબ ધન્યવાદ. હિનાબેન વ્યાસ પણ જેમણે ખૂબ સુંદર મહાત્મ્ય ભર્યા ભજનો બનાવી અને ધર્મિષ્ઠાબેનની રચનાને પણ સ્મૃતિબેન દવેએ આપણી સમક્ષ બધી રજૂ કરી જે ઉમંગીબેનના સ્વરમાં હતા એ બધા ધર્મિષ્ઠાબેન રચિત ભજન હતા. ખરેખર આવા સ્વરૂપોનું મહાત્મ્ય નિરંતર અમે વાગોળ્યા કરીએ ને એવું મહાત્મ્ય અમે સ્વયં પણ બની જઈએ એવી આપ સર્વ સ્વરૂપો ગુરુહરિ પપ્પાજી મહારાજ ઠાકોરજી અમારી પ્રાર્થના સ્વીકારજો. Thank you.
ભગવાન સાથે ટેલિફોન ચાલુ રાખ્યો. એ તાતણા પાંદડું બનીને રહ્યા એવા ધર્મિષ્ઠાબેનના આ સર્વ સ્વરૂપોએ આ સ્વરૂપોના ચરણે જે ભાવ પુષ્પ અર્પણ કર્યા પ્રભુની સ્મૃતિ રૂપે, અને અમારો એક તાર ભગવાન સાથે જોડાયેલો રહે, એ ટેલિફોન ચાલુ રહે એવા ભાવ પુષ્પો અર્પણ કર્યા. હવે ઠાકોરજીને ભેટ અર્પણ કરવા માટે પ્રભુ કૃપાના ઠાકોરજીના પડદા અને પીકે ઠાકોરજીના મંદિર માટે જ્યોતના ભાવનાબેનડી અને ભાવનાબેન જેઠવા અર્પણ કરે છે. તો ચેતુબેન પટેલની પાર્ટીમાંથી અને સેજલબેન એ ભાવ સ્વીકારવા માટે પધારે. અર્પણ કરનાર છે ભાવનાબેનડી અને ભાવનાબેન જેઠવા. ઠાકોરજીના જ્યોતના મંદિર માટેના પડદા ભાવનાબેનડી મંદિર વિભાગના મુક્તોને અર્પણ કરશે, અને પ્રભુ કૃપાના ઠાકોરજીના પડદા સેજ ભાવનાબેન જેઠવા સેજલબેનને અર્પણ કરશે. રશ્મિતાબેન મારડિયા જ્યોતના પડદા લેવા માટે રશ્મિબેન મારડિયા ભાવનાબેન જેઠવા અર્પણ કરે છે. આ બધા પડદા ભાવનાબેન જેઠવાએ પોતાની કલા રૂપે સેવા કરી છે. પ્રભુ કૃપાના ઠાકોરજીના પડદા ભાવનાબેન મહેતા લેવા માટે પધારે ભાવનાબેન ડીના હસ્તે. ગજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુ હરિ પપ્પાજી મહારાજની જય, ગુરુ ધર્મિષ્ઠાબેનના હીરક સાક્ષાત્કાર મહોત્સવની જય જય જય. મારા જીવનમાં ગુરુ આવ્યા અને એણે જે કાર્ય કર્યું, મને મારું જીવન કેમ જીવવું, એણે પોતે જીવીને જે રીતે અમને શીખડાવ્યું કે આ રીતે જીવાય અને આ રીતે જીવનમાં બધું શીખાય, એટલી સહજ રીતે એ લોકો ગુરુ શના ફળ સ્વરૂપે બરાબર 8 ઓગસ્ટ એટલે કે મહાપૂજા દિનના દિવસે જ એનું સીએનું રિઝલ્ટ હતું. તો સવારે એ જોતે ગયો, મહાપૂજા કરી, ઘરે આવી ને ભગવાનને કીધું કે તમે મને જે રિઝલ્ટ આપશો એ મને માન્ય છે અને હું એ સ્વીકારીશ. તો ભગવાને એને પાસ કરી દીધો, એને સરસ જોબ લાગી. પછી એને ઓસ્ટ્રેલિયા જવું હતું, તો કે મેળ નહોતો પડતો કે ઘણી બધી ટ્રાય કરતા હતા. પછી એમના લગ્ન થયા, એમની બહુ ફિઝિયોથેરાપિસ્ટ છે ડૉક્ટર, તો એને સ્ટડી વિઝા ઉપર ટ્રાય કરી, પછી વર્ક વિઝા ઉપર અમે વર્ક કરતા હતા. બરાબર કોરોના આવ્યો તો બધું ઓનલાઈન સ્ટડી થતી હતી, તો કમ્પ્લીટ કોરોના સ્ટ્રીકલી બધું લોકડાઉન ચાલતું હતું, અને એ લોકોની ટિકિટનું વર્ક વિઝા આવ્યું પણ એને ટિકિટનું એરેન્જમેન્ટ નહોતું થતું. જૂન જુલાઈ ઓગસ્ટ ત્યાં સુધી પણ કદાચ ટિકિટ ન મળે એવી વાતો ચાલતી હતી. અચાનક જ બરાબર ધર્મિષ્ઠાબેનના 75મા બર્થડે ની ડેટે જઈ શકે એ અનુસંધાને 2 દિવસ પહેલાં અમને ફોન આવ્યો એજન્ટનો
કે તમને બે જ દિવસનો ટાઈમ છે, આર યુ રેડી ફોર ગો? અમે તો બસ ભગવાનના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ સમજી કે આ બસ ગુરુનો જ પ્રતાપ છે કે એણે એને ટિકિટનો એટલે સ્ટ્રિક્ટ કોરોનામાં એનું ગોઠવી દીધું. આંખ બંધ કરી અમે હા પાડી. બે દિવસની એમ નમ વિધાઉટ તૈયારી એ બંને ગયા અને ગુરુએ એને કીધું હતું, એ ઘડી ઘડી પૂછતો કે ગુરુ મને ઓસ્ટ્રેલિયા ક્યારે જવાશે, તો એ કહે ગુરુ કે તું શાંતિ રાખ, તારા માટે સરસ મજાની જોબ જ્યારે નક્કી થશે ને ત્યારે તારે જવાનું થશે. ને ખરેખર એ ગયા અને બે જ મહિનામાં એ જે જૂની જોબ કરતો હતો એના એક વીપી પર્સને અમેરિકામાં નવી કંપની સ્ટાર્ટ કરી અને એમાં એને જોબ આપી, ઓનલાઈન ઘરે બેઠા ખૂબ સરસ સેલરી સાથે એને જોબ આપી દીધી. તો ગુરુ એ બસ જે અમને શીખડાવ્યું છે કે તમે ધીરજ રાખો, ભગવાનનું ભજન કરો અને ભગવાનને જ કરતા હરતા માનો કે જે કરશે સારા માટે કરશે. તો એ અમે અમારા જીવનમાં ઉતાર્યા અને અમને એણે ધીરે ધીરે એટલી સહજતાથી શીખડાવી દીધું કે બસ એનો અમે ઉપકાર ભૂલી ન શકીએ કે એણે અમારી જિંદગી કેવી હતી, અમારા સ્વભાવ કેવા હતા, એ બધા જ શાંતિથી ધીરે ધીરે બધા સ્વભાવ ફેરવી અને અમને એમના કરી દીધા. તો એણે જે અમને તન મન અને ધનથી સુખ્યા કર્યા અને આ બધા ગુણ અમારામાં વિકસાવ્યા, ધીરજ કરતાં શીખડાવ્યું, ભગવાનનું ભજન કરતાં શીખડાવ્યું, ભગવાનને કરતા હરતા માનતા શીખડાવ્યા, એવા ગુરુને અમે ક્યારેય એનું નહીં થવા દઈએ અને એને અમે જ્યારે પણ જરૂર હોય ત્યારે તન મન અને ધનથી એને રાજી કરી શકીએ ને એવી પપ્પાજીના ચરણે પ્રાર્થના અને અમારા ગુરુને પ્રણામ. જય સ્વામિનારાયણ. ખૂબ 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 ધન્યવાદ નૈનાબેનને, ખૂબ ધન્યવાદ એમની નયનથી વહેતી ભાવ અને વાણીથી વહેતો પ્રવાહ અમને પણ ધીરજ રાખતા શીખવાડે એવી સુંદર વાતો કરી. ધન્યવાદ, અભિનંદન. હવે પૂજ્ય પમીબેનને પ્રાર્થના કરું કે આપ મહાત્મ્ય વંદના કરવા માટે પધારો, ત્યારબાદ આપણે ઓનલાઈનમાં લાભ લેશું, તો એ વિભાગને તૈયાર રહેવા પ્રાર્થના. સજા મી મહારાજની જે, ગુરુ હરિ પરમ પૂજ્ય પપ્પાજી મહારાજની જે, પૂજ્ય ધર્મિષ્ઠા બેનના હીરક સાક્ષાત પર્વની અમૃત પર્વની જય જય જય. ધર્મિષ્ઠા બેનના જય જયકાર, ભક્તિ અનાદિનો જય જયકાર. ખરેખર ધર્મિષ્ઠા બેનનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. ધર્મિષ્ઠા બેન મા પૂજા કરે દરરોજ, મને કે પમી આ મા પૂજા આવી રીતે કરવાની. ખરેખર હું તો મનથી એ પ્રમાણે જ કરું છું, બેસીને કોક વખત કરું, પણ ધર્મિષ્ઠા બેને એ પણ મને શીખવાડ્યું. એટલે ધર્મિષ્ઠા બેનનો જેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. ગઈકાલે પ્રભાબેન સાથે બેઠી હતી, એમને કીધું કે પપ્પાજી મારે ઘરે આવ્યા ત્યારે પપ્પાજીનો ઉતારો એમના ઘરે હતો, એટલે પપ્પાજી કહે અમીન સરકાર છે એ, કે આપણે તો ઉતારો રાખવાનો જ હોય. અને થોડા જ વખતમાં એ રોડ ઉપર એમનો અમીન માર્ક થઈ ગયો. એટલે પપ્પાજી કેટલું જાણતા હશે કે અમીન સરકાર છે, અમીન માર્ક થઈ ગયો. એટલે પપ્પાજી કેટલું જાણતા હશે. આજે ગઢિયા ફેમિલી અહીંયા બધા જ કે ફેમિલીના એના સાસુ પણ એ કે વધારી ગયા, એ પણ એમને ઈચ્છા હતી કે ના મારે પણ આવું છે. કે પેલા ભાભી કે મહિનાથી એની બેગ ભરાઈ ગઈ કે મારે સમયામાં જવું છે. એટલે ખરેખર આવા સ્વરૂપોને ધર્મિષ્ઠાબેનને બસ અમારું કંઈ પણ બી બાકી હોય તો હે ધર્મિષ્ઠાબેન અમારું પૂરું કરી આપજો, જેમ તમે માગણી કરી કે મારું પૂરું કરીને જ છોડજો, એમ હું પણ એ જ માગું છું કે મારું પૂરું કરીને જ આપજો. ગઈકાલે સભામાં દેવીબેને વાત કરી હતી કે સમ સુરતભાવ એકતા અને સંબંધવાળામાં મહારાજ જુઓ એ વ્રત લેવાનું છે. તો હે પપ્પાજી, હે સ્વરૂપો, હે ધર્મિષ્ઠાબેન, એ વ્રતને અમે વફાદાર રહીને જીવીએ. તો હે પપ્પાજી બસ સાથે રહેજો, રક્ષા કરજો. જય સ્વામિનારાયણ. સ્વામી મહારાજની જય.
જેની વાણી વિશે અખંડ વહેતી સુરાવલી બ્રહ્મની કિંતુ થઈ અજ્ઞાત અલ્પસમીપે રસભસું મારઈ જીવે જે અલમસ્ત સ્વામી શ્રીજીમાં છે મોક્ષદાતારી પપ્પા જોગી સ્વરૂપ બીબ ચરણે ઝૂકી રહું ભાવતી બોલો સજાનંદ સ્વામી મહારાજની જય 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 મુક્તાક્ષર પુરુષોત્તમ મહારાજની જય 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 કાકાજી મહારાજ પપ્પાજી મહારાજ અને બધા ગુણાતીત સ્વરૂપોની જય 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 પરમ પૂજ્ય ધર્મિષ્ઠાબેનની જય 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 હજી અમને આ સરસ સેવા મળી ધર્મિષ્ઠાબેનના માતનું દર્શન કરાવવાની તો મને યાદ છે કે ધર્મિષ્ઠાબેન બીજા બે બહેનોને લઈને સિડનીની ધર્મયાત્રા પર પધાર્યા હતા 2017માં અને એ અમારા ઘરે આવ્યા હતા ત્યારે અમે લોકો બધા એમની સેવામાં જોડાઈ ગયા હતા તેમની સાથે અમારા ઉર્વશીબેન અને ભાવનાબેન પણ પધાર્યા હતા તો અમને સાથે વાતચીતનો ખૂબ આનંદ થયો ધર્મિષ્ઠાબેન આવ્યા ત્યારે મને વાળ્યા નહોતો કે ધર્મિષ્ઠાબેન કોણ છે કરીને એમ પછી રિયલાઇઝ થયું કે આઈ થિંક ઉર્વશીબેને જ કે ભાવનાબેને કીધું હતું કે એ આપણા સોનાબાના ફેમિલીમાંથી આવ્યા છે એમ એટલે એ તો એકદમ ડિવાઇન ફેમિલી એટલે ઓફકોર્સ ધર્મિષ્ઠાબેન તો ખૂબ મોટા પણ આવું બેકગ્રાઉન્ડ ખ્યાલ આવે તો આપણો મહિમા ઓટોમેટિક વધી જાય મને યાદ છે ધર્મિષ્ઠાબેન એ વખતે ખૂબ ખૂબ કાકાજી મહારાજનો પપ્પાજી મહારાજનો દિનકર દાદાનો બધાનો ખૂબ મહિમા કહ્યો હતો અને એ કેવી રીતના આપણે એમ જોવા જઈએ તો ધર્મિષ્ઠાબેનનો સ્વભાવ જે તા પપ્પાજી મહારાજનું સૂત્ર છે કે સ્પીક લેસ એન્ડ લેટ ધ એક્શન ડુ ટોકિંગ તો એમના નેચર પરથી પણ એવું જ લાગતું એ તો ગુણાતી સ્વરૂપ છે પણ એમના ગુણ જોવા જઈએ તો આપણને ખ્યાલ આવે કે એમને એ સૂત્ર એમના લાઈફમાં ખરેખર ઉતાર્યું છે એમની સ્ટાઇલ પણ એવી એકદમ માવતર રૂપ છે એકદમ અમારા જે સાયકાબેન છે એમની સાથે એમનું તમને જોડાણ જોઈએ તો આપણને એવો ખૂબ આનંદ થાય કે અરે વાહ આટલું બધું એક સંત આપણા બધા ભક્તોને કેટલો લાભ લડાવે એમના ચૈતન્યને એવી સ્પિરિચ્યુઅલ પાથ પર હાઈયર લઈ જવા માટે એવું કેટલું બધું જ્ઞાન આપે કેટલું બધું સંભાળ કરે તો એક તે જ્યારે ધર્મિષ્ઠાબેન આવ્યા હતા ત્યારે અમે લોકો એક તે રેન્ટના ફ્લેટમાં રહેતા હતા એટલે અમે લોકો એમ જ સહજતા જ એમને પ્રાર્થના કરી હતી કે તમે નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે અમારું હાઉસ થઈ જાય એવું કૃપા કરજો એટલે એ ખાલી કશું બોલ્યા નહીં ખાલી એમને સ્માઇલ કરી એટલે એમના સ્માઇલમાં જ એવા આશીર્વાદ આવી ગયા કે હા થઈ જશે કરીને એમ અને જો આજે અમે એવા અમારા પોતાના હાઉસમાં રહીએ છીએ પછી એવા એમના બીજા એવા એક એક્ઝામ્પલ છે કે જ્યારે મારી 2018-19માં મારી જોબ ગઈ હતી એમ ત્યારે આપણે એમનો સામેથી ફોન આવ્યો હતો ધર્મિષ્ઠાબેનનો અને એમને પૂછ્યું હતું કે કેવું ચાલે છે બધું એમ એટલે મેં કીધું આ રીતના બેન કે જોબ આ રીતના છૂટી ગઈ છે તમે પ્રાર્થના કરજો કરીને એટલે કે હા અમે સરસ તમારા માટે ધૂમ કરીશું અને થોડા વખતમાં જ અમને જોબ પણ મળી ગઈ તો આવા ગુણાતી સ્વરૂપોનો અમ પર એવો ખૂબ સામે ચાલીને અનુગ્રહ કહીએ એવો ધર્મિષ્ઠાબેને કર્યો અને જો બધું અમારું એ આપણા મટીરિયલ વર્લ્ડનું તો બધું સંકલ્પો પૂરા કરે જ છે પણ સાથે સાથે આપણા સ્પિરિચ્યુઅલ લેવલના પણ જે પણ સંકલ્પો હોય છે નાના મોટા એ પણ બધા પૂરા કરે છે તેવા ધર્મિષ્ઠાબેન એટલે મેં પપ્પાજી મહારાજનું જીવનચરિત્ર આમ સાંભળ્યું હતું વાંચ્યું હતું તો એમ લાગે કે એકદમ કેટલું સિમ્પલ લિવિંગ પણ એકદમ હાઈ થિંકિંગ તો મને એમાં ધર્મિષ્ઠાબેનમાં પણ એવું જ દેખાતું કે એ પણ એકદમ સિમ્પલ લિવિંગ છે બહુ ઓછું બોલે પણ એમનું જે થિંકિંગ છે કે એમનું જે લેવલ છે એવું સરસ એવું મોટું ગુણાતી સ્વરૂપનું આપણને એવું અહેસાસ થાય તો બસ ધર્મિષ્ઠાબેનના ચરણોમાં એવી પ્રાર્થના છે ધર્મિષ્ઠાબેન એકવાર અમે જ્યારે 2019માં ઇન્ડિયા આવ્યા હતા ત્યારે કાકાજી મહારાજ પપ્પાજી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પછી એ મહોત્સવ પૂરો થયો એટલે પછી અમે જ્યોતમાં આવ્યા હતા તેમની સાથે ફરીથી એવી મુલાકાતનો મોકો મળ્યો હતો અને એમને સરસ બધી વાતો કરી બધો સમય કેટલો સરસ રહ્યો અને એ રીતના પછી એમને અમને ગુણાતીત જ્યોતનું પણ
દર્શન કરાવે, ટૂર અપાવડાવ્યો. મારા ઉર્વશીબેને કીધું કે ચાલો, એટલે ધર્મિષ્ઠાબેનની આજ્ઞાથી તો સરસ એવા જ્યોતિબેનનું જે જ્યોતિબેનનું જે સ્મૃતિ રૂમ છે એનું દર્શન કરાવ્યા, ત્યાં ધૂન કરાવડાવી ધર્મિષ્ઠાબેને. અને બધું ખૂબ એવા નાના નાના એવા ખૂબ બધા એપિસોડ્સ છે જે અમારા સ્મૃતિમાં રહે છે. અને ધર્મિષ્ઠાબેને એક છેલ્લે સરસ વાત કરી હતી કે અમે પૂછ્યું કે આજ્ઞા તમારા માટે જરૂર કરજો, તો ધર્મિષ્ઠાબેન બોલ્યા હતા કે તમે બધા બધું સરસ કરો જ છો, બસ આપણે સમ સુરત ભાવ એકતાથી જીવીએ અને કાકાજી પપ્પાજી મહારાજનું શોભાઈએ એવું આપણું જીવન બને, એટલે રાજી રાજીને રાજી જ છે એમ. તો બસ આજના શુભ દિવસે ધર્મિષ્ઠાબેનના ચરણમાં પ્રાર્થના છે કે દયારૂ આપે જે આજ્ઞા કરી છે કે આમ સમ સુરત ભાવ એકતાથી જીવીએ અને એવી સર્વદેશીય સમજણ સાથે જીવીએ, તો આપ સૌ બધા એવા રાજી રહેશો જ એમ પર. તો બસ આપના ચરણમાં એ જ પ્રાર્થના કરીએ છીએ. સજાનંદ સ્વામી મહારાજની જય જય જય. આજ કે આનંદ કી જય જય જય. પરમ પૂજ્ય ધર્મિષ્ઠાબેનની જય જય જય. જય સ્વામિનારાયણ. સજાનંદ સ્વામી મહારાજની જય, ગુરુહરિ પપ્પાજીની જય અને પૂજ્ય ધર્મિષ્ઠાબેનની જય જય ને જય. હવે થોડા દિવસ પહેલાં જ મારી ઉર્વશીબેન સાથે વાત થતી હતી, તો એમણે કીધું આપણે ફંક્શન છે એમાં બધા પોતાના અનુભવો બધા લોકો સાથે જોડે શેર કરવાના છે. એટલે મેં એમને કહ્યું કે મારે પણ મારો અત્યાર સુધીનો અનુભવ બધા જોડે શેર કરવો છે. તો એમણે કીધું તારો જે બી અનુભવ છે એનો તું વિડીયો બનાવ અને મને મોકલ. એટલે આજની આ દિવસે મારે તમારા બધા જ સાથે મારો અત્યાર સુધીનો જે અનુભવ છે, જે પપ્પાજીના અને ધર્મિષ્ઠાબેનના ભજન અને એમને ભજન કરવાથી મને જે અનુભવ થયો છે એ જ મારે શેર કરવો છે. તો સૌથી પહેલાં તો બધા મારી બેન જે છે અમી, એમના સાસુ નૈનાબેન ચાવડા, તો એમણે સાથે વાત કરતાં કરતાં એમણે મને ઘણા બધા સ્વામિનારાયણ પપ્પાજીના ધર્મિષ્ઠાબેનને પ્રે કરવાના જે અનુભવો છે એ બધા કીધા હતા. ત્યારે મને એટલું બધું માનવામાં નહોતું આવતું કે આવું બધું થોડી થઈ શકે, તમે ભગવાનને માનો, પપ્પાજીને પ્રે કરો, ધર્મિષ્ઠાબેનને પ્રે કરો, એનાથી આટલું બધું કાંઈ ન થઈ શકે. પછી એમણે મને કહ્યું કે બધા કામ પહેલાં એક જ વસ્તુ બોલવાની, ચલો પપ્પાજી મારી સાથે મારું કામ કરવા ચલો, એટલે કાંઈ તકલીફ નહીં આવે. તો મારે એવું થયું કે થોડા હમણાં તો હું 5 મહિનાથી કેનેડામાં જ છું, તો એના પહેલાં મારે એવું હતું કે મારે કેનેડા ભણવા જવું છે. તો પહેલું સ્ટેપ જે આવે આઇલ્સની એક્ઝામ આપવાનો, જેમાં આપણે ઇંગ્લિશ કેવું છે એ ટેસ્ટ કરે. તો હું ભણેલી છું ગુજરાતી મીડિયમમાંથી, એટલે મેં મારી બેન જોડે વાત કરી કે મારે આઇલ્સ આપવી છે તો હું ક્લાસીસ જોઈન કરી લઉં. તો એણે કીધું ના શિવાની, તું ખાલી પપ્પાજીને પ્રાર્થના કર, ધર્મિષ્ઠાબેનને પ્રાર્થના કર કે તારી આવી રીતના એક્ઝામ આપી છે એમાં તને કાંઈ વાંધો ન આવે. તો પછી મેં ક્લાસીસ કર્યા નહીં, 1 મહિનો વાંચ્યું અને સીધી એક્ઝામ આપી દીધી. પછી હું રાહ જોતી હતી રિઝલ્ટની. પછી મને એમ હતું કે કદાચ મારે પાછી આપવી પડે, કારણ કે આ ઇંગ્લિશની એક્ઝામ છે જે બધા ઇંગ્લિશ મીડિયમવાળા લોકો પણ ક્લાસીસથી કરે છે, તો હું કેવી રીતના પાસ થઈશ ગુજરાતી મીડિયમમાંથી. તો એના ટેન્શનમાં જ હું ભગવાનને, પપ્પાજીને, ધર્મિષ્ઠાબેનને રોજે પ્રાર્થના કરતી હતી કે મારું જે મને મિનિમમ સ્કોર જોઈએ છે એટલું તમે મને આપી દેજો. તો 1 મહિનો થયો, પછી રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટ મારું 6.5 જે બેન્ડ જોઈતા હતા એ મને આવી ગયા પહેલી જ વારમાં વિધાઉટ ક્લાસીસ. એટલે મને માનવામાં નહોતું આવતું કે આટલું સરળતાથી મારું કામ થઈ જાય. તો એમાં મને ભગવાને સાથ આપ્યો. એના પછી નેક્સ્ટ સ્ટેપ આવે, આપણે કોલેજ માટે અપ્લાય કરવું પડે. તો કોલેજમાં અપ્લાય કર્યું મેં. એમાં મેં 3-4 કોલેજમાં અપ્લાય કર્યું હતું. એના પછી એમાં એવી બી કોલેજ હતી જે બહુ સારી હોય, જેમાં આપણું એડમિશન થવું ડિફિકલ્ટ હોય, અને એવી બી હતી જેમાં ઇઝીલી પણ મળી જાય. તો અપ્લાય કર્યું, પપ્પાજીને પ્રાર્થના કરી કે ભગવાન મને જે કોલેજમાં જોવે છે એમાં તમે અપાવી દેજો. એટલે એડમિશન માટે અપ્લાય કરી દીધું. રાહ જોઈ, 1 મહિનો વયો ગયો. પછી રોજે પપ્પાજીને અને ધર્મિષ્ઠાબેનને પ્રાર્થના કરી કે મને આ કોલેજનું એડમિશન અપાવી દેજો ભગવાન. પછી એડમિશન આવ્યું,
પહેલાં જે કોલેજમાં મને આશા હતી મળી જશે એમાં મળી ગયું, પણ એ એટલી બધી સારી કોલેજ નહોતી, એમાં મળવું ઇઝી હતું. એના પછી મેં પાછું પપ્પાજીને કીધું, પપ્પાજી આ કોલેજના એટલી બધી સારી નથી, એટલે તમે મને સૌથી સારી જે છે એમાં એડમિશન અપાવો. એના પછી પપ્પાજીએ કીધું, તારી આ પ્રાર્થના પણ હું પૂરી કરીશ, એટલે મને અહીંયાની જે સૌથી સારી કોલેજ હોય મારા ફિલ્ડમાં એમાં મને એડમિશન મળી ગયું. એટલે પાછું મને એમ થઈ ગયું કે સાચેમાં પપ્પાજી અને ધર્મિષ્ઠાબેન બધી પ્રેયર, બધી પ્રાર્થના સાંભળે છે અને બધી પ્રાર્થના આપણી પૂરી પણ કરે છે. એના પછી એડમિશન પણ મળી ગયું. પછી હવે કેનેડા જવા માટે આપણે વિઝા માટે એપ્લિકેશન નાખવાનું હોય, તો વિઝાનું એપ્લિકેશન મેં નાખી દીધું. એક મહિનો થયો, બે મહિના થયા, ત્રણ મહિના થયા, કાંઈ જવાબ નહોતો આવતો વિઝાનો, કાંઈ સ્ટેટસ અપડેટ નહીં, કાંઈ નહીં. ચોથા મહિનામાં મારી સાથે જ મારી કોલેજની, મારા ક્લાસની છોકરી અને સેમ મારો જેવું બધું એનું પ્રોફાઇલ, એણે કામ પણ મારી જેમ કરેલું હતું 2 વર્ષ, એને ભણેલું પણ મારા જેટલું જ હતું અહીંયા ઇન્ડિયામાં, અને એનો જવાબ આવ્યો કે એનો વિઝા રિજેક્ટ થઈ ગયો, એટલે હવે કેનેડા ન જઈ શકે. એટલે હું પાછી ટેન્શનમાં આવી ગઈ કે આનું અને મારું બધું સેમ છે તો મારો પણ વિઝા રિજેક્ટ થઈ જશે. પાછી મેં પપ્પાજીને પ્રાર્થના કરી, ધર્મિષ્ઠાબેનને પ્રાર્થના કરી કે તમે મારું આ કામ અટકાવતા નહીં ભગવાન. અને એના પછી પાછું 15 થી 20 દિવસમાં મારું જવાબ આવ્યો. એટલે મેં જોયું તો મારો વિઝા અપ્રૂવ થઈ ગયો હતો અને રિજેક્ટ ન થયો. એટલે એ તો એકદમ જ સાવ જ અનબિલિવેબલ કે સેમ મારા જેવું પ્રોફાઇલ એ છોકરીને અગર વિઝા એ લોકોએ રિજેક્ટ કરી નાખ્યો અને એ જ પ્રોફાઇલ મારું અને મારો વિઝા એ લોકોએ અપ્રૂવ કરી દીધો, એટલે એ એકદમ ખરોખર એકદમ મારા માટે અનબિલિવેબલ હતું. અને હું એકદમ ખુશ કે બધું કામ ભગવાને, પપ્પાજીએ, ધર્મિષ્ઠાબેને બધી પ્રેયર સાંભળી, બધી પ્રાર્થના સાંભળી, બધી પ્રાર્થનાનો જવાબ આપ્યો. એટલે અત્યાર સુધી જે મને હતું કે એવું કાંઈ ન હોય, કાંઈ પ્રાર્થના કરવાથી કાંઈ ન થાય, એ બધું ભગવાને મને રોંગ પ્રૂફ કરી અને ભગવાને દેખાડી દીધું કે આપણે અગર પપ્પાજીને પ્રાર્થના કરીએ છે તો એ સાંભળે છે, આપણો હાથ પકડીને હંમેશા આપણી સાથે જ રહે છે અને આપણને ક્યારેય નિરાશ નથી થવા દેતા કે ક્યારેય આપણને એકલા નથી છોડો, હાથ પકડીને હંમેશા આપણી સાથે જ રહે છે અને આપણને ક્યારેય નિરાશ નથી થવા દેતા કે ક્યારેય આપણને એકલા નથી છોડતા કે બધી જ તકલીફમાંથી આપણને પાર કરાવે છે. એટલે થેન્ક યુ નૈનાબેન, તમે મને તમારી બધી સ્ટોરીઓ કીધી કે તમારા સાથે શું થયું છે અને બધા લોકોને કેવા કેવા એક્સપિરિયન્સ થયા છે. થેન્ક યુ અમી કે તે પણ મને બધું સમજાવ્યું કે આપણે બધી વસ્તુમાં પહેલાં ભગવાનને પ્રાર્થના કરવાની હોય, ભગવાન આપણી સાથે જ રહે છે હંમેશા. અને સૌથી વધારે થેન્ક્સ ઉર્વશીબેનને જે હંમેશા મને અમારી લોકોની વાતો થતી હોય છે હંમેશા, અને હંમેશા એમના સાથે મારી ક્યારે પણ વાત થાય એ મને હંમેશા એમ જ કહે છે, પપ્પાજીને હંમેશા ધર્મિષ્ઠાબેનને આગળ રાખવાના છે, એમને હંમેશા યાદ કરવાના છે. અને હમણાં હું એ જ રીતે હંમેશા ભગવાનને પ્રાર્થના કરું છું. તો તમને બધાને જ થેન્ક યુ, અને સૌથી વધારે થેન્ક યુ પપ્પાજીને. થેન્ક યુ પપ્પાજી, થેન્ક યુ ધર્મિષ્ઠાબેન કે તમે અમારા બધાની પ્રાર્થનાઓ સાંભળો છો અને અમને ક્યારેય કોઈ વસ્તુમાં અટકવા નથી દેતા અને કોઈ જ વસ્તુમાં તકલીફ નથી દેતા. બધા કામ ઇઝીલી અને સરળતાથી તમે અમારા પૂરા કરો છો. એટલે અગર હું ભગવાનને, હું પપ્પાજીને પ્રે કરું છું અને મારી બધી જ પ્રેયરનો ભગવાન આન્સર આપે છે, તો એવી જ રીતના હું એમ કહીશ કે અગર આપણે માનીએ તો બધું જ છે, અને આપણે જો નથી માનતા તો આપણને એનું કોઈ જ અનુભવ જ નહીં થાય ક્યારે. તો બસ આટલું જ કહેવું હતું મારે. થેન્ક યુ. આશીર્વાદ પરમ પૂજ્ય પદુબેનના લઈજો. પહેલાના બહેનોને, પહેલાના હરિભક્તોને તો ધર્મિષ્ઠાબેનનો આ જીવન દર્શન ખબર હતી, પણ નવા હરિભક્તોને પણ એકદમ સ્પષ્ટ ખ્યાલ આવે, સમજ પડે એટલું સરસ અહીંયા રજૂ કર્યું.
સુરીબેને જે આખી સંવાદનું જે આખું આયોજન કર્યું બહુ જ સરસ. એમાં જ આખું ધર્મિષ્ઠાબેનનું જીવન એટલું સરસ આવ્યું. બધા કલાકારોએ પણ એટલા ભાવથી રજૂ કર્યું. આપણને ખ્યાલ આવે કે છુપા રહેનારા ધર્મિષ્ઠાબેન કેવું જીવી ગયા. પહેલેથી એમનું જીવન આટલું બધું બોલવાનું ઓછું, ભજન વધારે, એમની સાથે રહેવાનું એટલી તક મળી હતી. બધા નાના નાના ભણનારા બહેનો એટલા બધા એક રૂમમાં, 26 નંબરની રૂમ અને એમાં લગભગ 20-25-26 જણ રહેનારા. પણ એમનો સમાવેશ ધર્મિષ્ઠાબેન કરતા હતા એટલા પ્રેમથી બધાને એમણે સાચવ્યા. એક એકની જરૂરિયાત ટાણે ટાણે વગર કહે એમને ખ્યાલ હોય ને એ પ્રમાણે એમણે તૈયાર જ રાખ્યું હોય. ત્યારે આટલી બધી સગવડ, કેટલી બધી છૂટછાટ, એ ટાઈમે એવું નહોતું. પણ તોય ધર્મિષ્ઠાબેન એટલી બધી ચીકટ અને ચીવટાઈથી એક એક મુક્તને શું ગમતું હોય, શું ભાવતું હોય, વગર બોલે એટલા પ્રેમથી કરે. અને ત્યારે તો બધા નાના નાના, શું ગુરુ ને શું ગુરુની સેવા, કેવો મહિમા સમજવાનો, કેવું વચન પાળવાનું, એકદમ નિર્દોષ બધા ભણતા ભણતા જ્યોતમાં આવી ગયા. પણ ધર્મિષ્ઠાબેનના વર્તનમાં ક્યારેય જોવા ન મળે કે પોતે એક સંત છે કે ગુરુ છે, કેટલા મોટા છે અથવા આધ્યાત્મિક ભૂમિકામાં આટલા બધા આગળ છે. બધા સાથે, નાના સાથે નાના જેવા થઈને એમણે એટલી બધી આત્મીયતા કરી હતી. અને જેવા બધા સ્કૂલમાં જાય, પાછળની બધી સેવા એ એટલા પ્રેમથી પોતે, આપણે આખું જોયું કે કેવો દેહ હતો, કેટલી બીમારી હતી ને કેટલી બધી તકલીફ હતી એમને. પણ એટલી બધી પાછળથી બધાનું સરખું ગોઠવવાનું, મૂકવાનું, પરવારવાનું, ક્યારેય મેં એમને એવું એમને બોલતા નથી સાંભળ્યા કે જરા તારું આટલું સરખું કરીને જજે, આટલું આ ઠેકાણે મૂકીને જજે. જાણે પપ્પાજીની, દેવીબેનની સેવા કરતા હતા એવા ને એવા જ ભાવથી એમણે એક એક મુક્તોની સેવા કરી. અને એમને મહા પૂજામાં એટલો, એટલી બધી શ્રદ્ધા ને વિશ્વાસ, આટલું બધું કર્યા પછી, ત્યારે તો એટલો ટાઈમ નહોતો મળતો એટલે બપોરે બેસીને મહા પૂજા કરતા. બધા અમે આરામ કરીએ ત્યારે એ મહા પૂજા કરતા હોય. આપણે એમની સેવા ક્ષેત્રો જોયા બધા, એમાં તો ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું હોય. પણ એમના મોઢા પર ક્યારેય બપોરે સૂતા નથી, આરામ નથી મળતો, દેહમાં આટલી તકલીફ છે, આટલો દુખાવો છે, કાંઈ જ ખબર ન પડે. રાત્રે એમને બેલ્ટ કાઢીને સૂવાનું હોય. એ બેલ્ટ કાઢ્યા પછી આપણે જે પોઝિશન જોઈ, એ આખા વાંકા વળેલા એવી જ પોઝિશન હતી ધર્મિષ્ઠાબેનની. રાજકોટ, માણાવદર બધે જતા ત્યારે બેલ્ટને લીધે સીધા હતા, પણ જેવો રાત્રે સુવાના ટાઈમે બેલ્ટ કાઢે ત્યારે આવા જ વાંકા વળેલા હોય. પણ એમાં એ એટલી બધી પથારી નજીક નજીક, બધા એટલા નજીક, એટલી નાની રૂમમાં સૂતેલા હોય, એમાં ક્યારે એમણે પોતાની ચાલવાની જગ્યા પણ નથી રખાવી. પોતે એટલા એડજસ્ટ થઈ જાય, પોતે એટલું સાચવીને ધીમે રહીને પોતાની પથારી સુધી પહોંચે. એમની પથારીનો પણ અમને ખ્યાલ જ નહોતો, પથારી એમની પણ એના ઉપર એ બધા બેઠા હોય, સૂતા હોય, આડા પડ્યા હોય. પણ કોણ ગુરુ ને શું મહિમા, 10-10, 12-12, 14-14 વર્ષના બહેનો આવી ગયા ભણવા માટે અહીંયા, એટલો બધો ખ્યાલ ક્યાંથી હોય.
પણ એક માની જેમ એમણે જે બધાને સાચવ્યા, આ બધા હરિભક્તોએ જે વાત કરી, એક એકના કામ જે એમણે કર્યા, પોતે જે ધીરજ રાખીને સાધના કરી, પ્રસંગ અહીંયા આપણે જોયો કે મરી જવું એવો વિચાર આવ્યો, એમાંથી દેવીબેને ઓશિયાળા થઈને કે દીદીએ ઓશિયાળા થઈને એમને પાછા વાળવા પડ્યા એવું ન થયું, પોતે જાતે અંતર્દૃષ્ટિ કરીને પાછા વળ્યા. એ કેટલી બધી ઉચ્ચ સમજણ હશે, કેટલી બધી જાગ્રતતા હશે, તો જ આવું પપ્પાજીને કહી શક્યા હોય કે તમે મારું પૂરું કરીને છોડજો. આપણા પર તો નાનો પ્રસંગ આવે તોય આપણે કેટલા બધા હાલી જઈએ, એમ થઈ જાય કે તમને ભજીએ છીએ તો આવું તમે કેમ લાવ્યા. આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ ડગી જાય. જ્યારે આવી પરિસ્થિતિમાં એમની સાથેના બધા બહેનો કથા વાર્તાનો લાભ લે, બધા આનંદ કરે, સમયમાં દોડી દોડીને બધું કરે, ત્યારે એમની હાલત આવી પથારી બસ. ક્યારેક તો આપણું મન દુખાઈ જાય, ક્યારેક તો પાછા પડી જવાય, પણ ધર્મિષ્ઠાબેનના જીવનમાં ક્યારે એવી ઉદાસીનતા નથી જોઈ. પોતે એટલી પીડા સહન કરે, પણ એટલી બધી એમનામાં રસબસતાનો ઉત્સાહ, એટલો સરસ એમનો સ્માઇલિંગ ફેસ, આપણને એટલો આનંદ આવે. એ બેઠા હોય તોય આપણને ગમે, અને બિલકુલ દોડ કે દંભ નહીં, નેચરલ વેમાં એટલી સરસ વાત કરે, આપણને ત્યારે જ ખ્યાલ આવે કે ના, આ બધા સાથે બધા જેવા થઈ જાય છે, પણ આમની સ્થિતિ કોઈક જુદી છે. અને છતાંય દેવીબેનનું એટલું બધું અનુસંધાન, દેવીબેનને ક્યારે શું જોઈશે, દેવીબેનને અત્યારે શું ખાવું હશે, 9 નંબરના દરવાજામાં એટલા સરસ નાના સેવકની જેમ એ હાથમાં ડીશ ને વાટકી લઈને ઊભા હોય. દેવીબેન, જો તમને આ ગમશે જરા ચાખો તો, આટલું જરા જમો ને. અને એમનો ભાવ એવો હોય કે દેવીબેને સ્વીકાર્યું જોઈએ. મોટા થયા પછી, ગુરુ થયા પછી, સેન્ટરના મહંત થયા પછી પણ એમની એ ભૂમિકામાં મેં ક્યારેય ફેર નથી જોયો. દેવીબેન પાસે એવા જ જોયા છે, એવા જ ઉત્સાહથી લઈને આવે કે દેવીબેન આ ચાખો, આ બહુ સરસ છે. ત્યારે આપણને થાય કે ભક્તિ અનાદિની જે અહીંયા ટાઇટલ લખ્યું છે, પૂર્વેના મુક્ત હોય એક આદર્શ બેસાડવા, દાખલો બેસાડવા જાણે મહારાજે પપ્પાજી એમને સાથે લઈને આવ્યા હોય, એમના જેવું એવું જીવન હતું. આટલી હદે બાર બાર 14 ઓપરેશન, સીધા બેસી ન શકીએ, ઊભા ન રહી શકીએ. આપણે તો એક ઓપરેશન થયું હોય તો નીચે ન બેસાય, આમ ફિક્સ થઈ જાય મગજમાં. જે આટલા 12-13 ઓપરેશન પછી પણ કોઈ આજ્ઞા નહીં, ફક્ત મોટા સ્વરૂપોની લાગણી કે આપણી ધમી આવી ન રહે એમ, એ સૂચનને એમણે કેટલા દિલથી સ્વીકારી લીધું. આપણને તો દુઃખ લાગી જાય કે તમને આવું થયું હોય તો ખબર પડે, બોલવું કેટલું સહેલું છે. મને સારો સોફો આપવાને બદલે તમે એમ કહો છો કે નીચે બેસ. અને એમની એ શ્રદ્ધા, વિશ્વાસને માટમ્ય, પોઝિટિવ થિંકિંગ, તો ખરેખર એ નીચે બેસીને માં પૂજા કરતા હતા. સ્વરૂપો પણ કેટલા ખુશ થતા હોય, કારણ કે એમણે તો નાની ધર્મિષ્ઠાને જોઈ હતી. એ ધર્મિષ્ઠાબેનને એમણે આવા બીમારીના પ્રસંગોમાંય જોયા, અને જ્યારે ધર્મિષ્ઠાબેનને નીચે બેસીને માં પૂજા કરતા જોયા હશે, ત્યારે આ સ્વરૂપોને કેટલો આનંદ આવ્યો હશે. પણ જો એમણે પોઝિટિવ ન લીધું હોત તો, રડીને ઓશિયાળા કર્યા હોત તો, દેવીબેન પાસે જઈને ફરિયાદ કરી હોત તો, કશું જ કર્યા વગર એમણે જે શ્રદ્ધા રાખી, જે પોઝિટિવ લીધું કે આવા સ્વરૂપોના વચને હું બેસી જ શકીશ, કેમ ન બેસાય,
અને ખરેખર કેટલા વર્ષો સુધી એમણે નીચે બેસીને માં પૂજા કરી, છેલ્લે બીમારીમાં પણ એમના દર્શન કર્યા, હોસ્પિટલમાં પણ દર્શન કર્યા, કાંઈ બોલી ન શકે એવી પરિસ્થિતિમાં પણ દર્શન કર્યા. પણ એમને પૂછીએ તો એક જ વાત હોય કે બહુ દુઃખે છે ધર્મિષ્ઠાબેન, તો એક જ વાત હોય કે ના સરસ છે. ત્યારે આપણને થાય કે પેલી બેન બોલીને કે પ્રાર્થના શું ન કરી શકે, એ વાત ધર્મિષ્ઠાબેને પોતાના જીવનથી આપણને શીખવાડી. પ્રોગ્રામ જોવો બહુ ગમે આપણને, પણ એ આપણા પર ખરેખર આપણે એપ્લાય કરીએ આપણા ટાઈમે આપણા પ્રસંગે, કે આટલી અસહ્ય બીમારીને એ સોનાબાના કુટુંબની વ્યક્તિ કાંતિ કાકાને દીકરી, તો મનમાં કેટલું બધું હોય કે મારું તો જીવન કેટલું સરસ હોય. બહારથી આવનારા સાધકો માટે જો પપ્પાજી એટલું બધું સરસ રીતે ભજાવી શકતા હોય તો મારો તો રાઈટ છે. એ હકથી પપ્પાજીની સાથે આર્ગ્યુમેન્ટ કરી શક્યા હોત, કહી શક્યા હોત, પણ એમણે એવો ઉપાય ન લીધો. એક જ વાત રાખી કે ના બસ જે કંઈ કરે છે પપ્પાજી મારા હિતમાં કરે છે, મારા સારા માટે કરે છે, અને આખું જીવન એ આ પોઝિટિવ થિંકિંગ ઉપર એમણે રાખ્યું. તો ખરેખર આ પ્રોગ્રામ જોતા જોતા આપણે આ સ્વરૂપોના દર્શન કર્યા. એ લોકોનું હૈયું ભરાઈ જતું હતું કે ધર્મિષ્ઠા કેવું જીવી. તો આપણે પણ આ જ સ્વરૂપો, આ જ પપ્પાજીના આશરે છીએ, એવી જ પ્રાપ્તિ આપણને થઈ છે. ખાલી અહીંયા જે આજે પ્રોગ્રામ થાય કે કાલે સભા થાય એટલો લાભ લઈને બહુ સરસ કહીને છૂટા ન પડીએ, પણ એ લોકોના જીવનમાંથી આવા સત્યો લઈને, ભલે વર્ષો જૂના છીએ કે આજના આવેલા છીએ, પણ જે સત્ય લેવાનું છે લઈને આપણે જો ખરેખર આપણા જીવનમાં અપનાવીએ કે આટલું દુઃખ તો મને નથી ને, તો મને શેની ફરિયાદ છે, શેનો બબડાટ છે. આપણને તો લેજ્જતથી ભગવાન ભજાવે છે, લેજ્જતથી ઘર મંદિર કરી આપે છે. તો બસ એમણે જે પોતે ભીડો વેઠીને આપણને જે આપ્યું, એ સત્યોને, એ જીવનને, એ આદર્શને આપણું જીવન બનાવીને અહીંથી છૂટા પડીએ, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામીમાં. ખૂબ જ ધીરજથી આપણને આપણો સ્વધર્મ કીધો કે વર્ષો જૂના હોઈએ કે હાજી પદુબેનને, પદુબેનનું માય ખાસ તો કહેવાનું રહી ગયું. વગર બોલે, વગર ઉપદેશે, વગર કડકાઈએ ધર્મિષ્ઠાબેને એવા પાત્રો તૈયાર કર્યા. ભાવનાબેન, ઉર્વશીબેન, બીજુબેન, ના નાના નાના બહેનો, બહુ ઓછા બહેનો છે, પણ કેવો સમાજ તૈયાર કર્યો એ તમને બધાને જોઈને આનંદ આવે છે. કે ખરેખર પપ્પાજી કહેતા હતા એમ, એક એક બહેન જ્યોતની બ્રહ્માંડ ડોલાવે એવી છે, પણ બધાનું ઐશ્વર્ય ઢાંકી રાખ્યું છે. તો આજે કાર્યને જોવાનો પણ એટલો આનંદ આવે છે. બધા હીરા અહીંયા ભેગા કર્યા છે, હીરાની ખાણ છે. બધા બહુ કોલસા હોય એમાં એક હીરો હોય તો એની ચમક હોય, એની પહેચાન હોય, જ્યારે અહીં તો એક એક હીરાઓ છે, ને એ બધા એટલા છુપા છે કે કંઈ કોઈની સાથે રહેનારાને ખબર ન પડે. પણ આવા સમય ઉજવાય, આવા આયોજન થાય ત્યારે ખ્યાલ આવે કે ભાવનાબેન, ઉર્વશીબેન, બીજુબેન, આ બધા બહેનોએ શું કામ કર્યું છે, ધર્મિષ્ઠાબેને કેવા પાતાળે પાયા નાખ્યા છે, એનો ખરેખર ખૂબ આનંદ છે. બહેનોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવીને આવી જ રીતે આપણે સૌ ભેગા મળીને સમસુરત ભાવ એકતાથી
આ સ્વરૂપોનું કાર્ય ચાલુ રાખીએ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી. રાજી થાય ત્યારે કંઈ બાકી ન રાખે, બાકી રહ્યું હોય એ પણ તક ઝડપી લે એવા પદુબેને આપણને ખૂબ જાગૃત કર્યા કે વર્ષો જૂના હો કે નવા હો પણ જે કરવાનું છે એ આ કરવાનું છે. અને પપ્પાજીના આશીર્વાદ પ્રોગ્રામમાં આપણે સાંભળ્યા કે મહારાજે એવું કહ્યું છે કે લાવનાર હું જ છું અને સાથે રહીને જોયા કરું છું, કે એ ભક્તની ધીરજ માટે હું કસોટી રૂપ લાવું છું અને એ જોઈને પછી પાર ઉતારી દઉં છું. તો અમારી સૌની અંતરની એ જ પ્રાર્થના છે કે અમે અનાદિના હોઈએ, આદિના હોઈએ કે અનાડી હોઈએ, જે હોઈએ તે, પણ લાવનાર તમે છો ને તમે સાથે અમને જોયા કરો છો તો અમે તમને જોતા જ રહીએ એવી પ્રાર્થના સાથે અત્યારની આ સભાનો કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ. આવો.